બાર નરાધમોએ ચાલતી કારમાં એક મહિલા ઉપર બળાત્કાર ગુજારી વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉત્તર પ્રદેશમાં ચાલતી કારમાં બળાત્કારનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે મામલો દાખલ કરી ત્રણની ધરપકડ કરી હતી આ ઘટના છ મહિના પહેલાંની હોવાનું જાણવા મળી રહ્યું છે યુપીમાં સોશિયલ મીડિયા પર ચાલતી કારમાં ગેંગરેપનો એક વિડીયો વાયરલ થયો છે વિડીયો જ્યારે જયપુર પોલીસને મળ્યો ત્યારે તેમણે તપાસ ચાલુ કરી વિડીયોમાં મહિલા સાથે ગેંગરેપ થયાની ખરાઈ થઈ છે આ વિડીયોમાં મહિલા તથા પુરુષોની સાથે અન્ય વ્યક્તિઓનો અવાજ આવી રહ્યો છે સાથે એક વ્યક્તિએ મહિલાને માર માર્યો હતો પોલીસને અવાજ તેમના વિસ્તારના લોકો સાથે મળતો આવતો હોવાનું જાણવા મળે છે જ્યારે ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ચાર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં વિડીયો ઓળખ માટે મોકલી આપ્યા છે પીડિતાની ઓળખ યુપી નિવાસી મહિલાના રૂપમાં થઈ છે જે બાદ પોલીસને પીડિતાને જયપુર બોલાવી માનસરોવર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે પીડિતાએ કેસ દાખલ કરાવતા જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર રોજ તે ન્યૂ સાંગાને રોડ સ્થિત એક હોટલમાં રોકાઈ હતી આ દરમિયાન મહિલાનો ઓળખીતો સંજુ બંગાળી પૈસાની લાલચ આપી તેને યુવકો સાથે મોકલી દીધી તે કારમાં પહેલેથી ચાર લોકો સવાર હતા મહિલાનો મોબાઈલ લઈ જઈ કર્યો આ દરમિયાન કારમાં બેસેલા અન્ય લોકોએ તેનો વિડીયો બનાવ્યો બાદમાં બે યુવકો યુવતીને બીજી કારમાં લઈ ગયા તેણે પણ વારાફરતી રેપ કર્યો આ કેસમાં કુલ બાર લોકોએ રેપ કર્યો છે એડિશન પોલીસ કમિશનર દ્વારા ડીસીપી સહિત દસ આઈપીએસ અને ચાલીસ સીઆઈડીની ટીમ બનાવી છે જેમાં સો પોલીસ કર્મીઓ સામેલ કરી તપાસ ચાલુ કરાઈ હતી મહિલા યુપીના હરદોઈની રહેવાસી છે તેમણે કહ્યું હતું કે વિડીયો બનાવી તેઓ બ્લેકમેઇલ કરવાનું કામ કરે છે આ હવસખોરોએ વિડીયો બનાવી અને એક તેમના મિત્રને મોકલ્યો હતો તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો હાલ પોલીસ તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે